પણ બહુ સરસ આ ભાઈશ્રીએ કીધું કે જેના ઘરમાં અન્નપૂર્ણાઓ બેઠી હોય, અને વાત સાચી છે સાહેબ, એ તો હારા ઘરના હોય ને એના જ ઘરમાં આવું બધું ભાગવત થતું હોય. રામ કથા અને ભાગવત કથા આ બે ગ્રંથો એવા છે, એક જીવન સુધારે છે અને એક મૃત્યુ સુધારે છે. રામ કથા જીવતા શીખવાડે છે, જ્યાં પ્રેમ વેચાય ત્યાં રામાયણ હોય છે, અને જ્યાં સંપત્તિ વેચાય ત્યાં મહાભારત હોય છે. જ્યાં પ્રેમ, ભરત એમ કે નહીં મારી ગાદી નહીં, રામ એમ કે નહીં ભરત તારી ગાદી, ફૂટબોલ ના દડાની ઘોડે એમ કે ભાઈ કે આમથી આમ ગાદી જતી હોય, અને હસ્તિનાપુરમાં ઓલો કે નહીં મારી ગાદી, ઓલો કે નહીં મારી ગાદી, જ્યાં મારું મારું થતું હશે ત્યાં મહાભારત હશે, અને તારું તારું થતું હશે ત્યાં રામાયણ હશે. અને સાંભળી લ્યો, જ્યાં તારું ને મારું બે શૂન્ય થઈ જતું હશે અને નષ્ટો મોહ થઈને ઉભું રહેતું, ત્યાં ભાગવત બેઠું હશે. કોઈ પ્રકારનો મોહ નહીં, આ બધું મારું તક, હા મારું આ બધું. અને જો મને એટલે માં બહુ ગમે છે, માં પહેલો વહેલો શબ્દ સવજી કાકા આપણને શું શીખવાડ્યો, પહેલો વહેલો શબ્દ આપણે બોલતા કયો શીખવાડ્યો માએ, હું ખોટો પણ હોઉં, પહેલો શબ્દ કાકા માએ ઈ શીખવાડ્યો છે આપણને ઘોડિયામાં. પછી શહેરમાં રહેનારી માં હોય તોય ભલે, ગામડામાં રહેનારી માં હોય તોય ભલે, નેહડામાં રહેનારી માં હોય તોય ભલે, અને મોટા મહેલમાં રહેનારી માં હોય તોય ભલે, શબ્દ પહેલો માએ હા શીખવાડ્યો. કારણ કે કોઈ પણ માં હોય એ છોકરાને હવા મહિનાનો થઈ જાય કે દોઢ મહિનાનો થઈ જાય ત્યારે પહેલો વહેલો ઘોડિયાને આપે, અને પહેલો વહેલો શબ્દ હા 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 ત્રણ વાર, અને પછી ઓલું ધીરે ધીરે સાંભળતું થાય, એટલે પહેલું વહેલું આ હામો હોકારો દેતું થાય. એક ભાઈ મને પૂછતા હતા, મને કે માં આલડું ગાય છોકરું સુઈ શું કામ જાય, હું કહું અત્યારનું છોકરું એટલું બધું હોશિયાર હોય કે ખોટું હામ હામું હરીફાઈમાં ઉતરવું એને કરતાં હુઈ જાય. ના, એ હાસ્યની વાત છે, પણ નરું સત્ય કાકા એ છે કે આપણી માં ભલે ઝૂંપડામાં રહેતી હતી પણ એણે પહેલો શબ્દ આપણને આપ્યો હા, એ ત્રણ વાર, દીકરા હા હા હા, તો હા હું કહેતો છું હા હા હા. એ કહેવા માગતી હતી માં કે દીકરા જગતમાં મોટો થા ને તો આ દુનિયામાં હકારાત્મક રહેજે, નકારાત્મક બનતો નહીં કોઈ દી ભલામાં, તું પોઝિટિવ રહેજે, નોટ નેગેટિવ, નેગેટિવ થશ નહીં, હકારાત્મક. હા બાપા, હા બાપા, તમે નરસિંહ મહેતો કેમ કે હા હા ભાઈ, એવા રે એવા, તમે કહો એવા. અને આ દુનિયામાં જે વ્યક્તિ હકારાત્મક બની છે એને જ કેડા પાડ્યા છે, નકારાત્મક. હા એમ થોડું હોય, હા એમ થોડું હોય, એમ થોડું. જો એ વરસે એક શેઠની દુકાને અમારે ઉકો ગયો અને એને ભીંડો કરેલો કે શેઠ, મને વણિક સમાજ ત્યારે આપણે ગામમાં હતી, એક એક દુકાન બબે જ ઘર હતા, પણ કેટલા હકારાત્મક, કોઈ દી નકારાત્મક બન્યા જ નહીં, ક્યાં પગી ગયા ઠેર. અત્યારે તો બધે આપણે બધાને ભગવાનની દયા થઈ, અને આમાંય જે વર્ણમાં, જે સમાજમાં, જે આખી દુનિયામાં જે હકારાત્મક સૌજી કાકા જે માણસો બન્યા ને એ જ આગળ આવ્યા, જે ફરિયાદી બન્યા ને એ જ આગળ આવ્યા, તો મગદાર કોઈ દી આગળ ના આવે, જે પીડા સહન કરે એ જ આગળ આવે. જે પથ્થર છે એની ઉપર ટાકણું પડે અને ટાકણાને જે સહન કરીએ કે એ જ મૂર્તિ બને, ફાટે એ તો પગથિયું બને. જે તીખો હોય, જે નરમ હશે, જે સહન કરી શકતો હશે એ જ આ ધરતીમાં પૂંજા હે. પૂંજાવું મીન્સ એનું માનવું, એને આદર્શ બનાવવા. જેવો તેવો મુદ્દો નથી આ. એટલે માયા આપણને, એટલે ઓલો જ ભીંડો લઈને ગયો અમારો ઉકો, એટલે શેઠને કીધું કે જો શેઠ ભીંડો બહુ સરસ મૂકી ગયો, ખૂણા મૂકી ગયો. એ કે પણ શેઠ અમારે ઘરની વાડીનો ભીંડો હોય જ ને, તમે ખેતી કરવાટો હોય જ ને. એ કે પણ શેઠ એટલો બધો ભીંડો છો ને કે આજ આપણા આડો પાડોમાં આપણા મિત્રોમાં બધે આપ્યો. હા આપણી પાસે હોય ભીંડો દેવાય જ છે, બહુ સારી વાત છે દેવાય જ.
એ કે નાના શેઠ બધાને દેવ ના દેવું દેવું જ જોવે, આપણી પાસે હોય એ દેવાય. અરે શેઠ પછી તો વધી રહ્યો ને, તો પછી કાલે હું માર્કેટમાં લઈ ગયો. નાખી થોડો દેવાય, માર્કેટમાં જ લઈ જવાય ને. એ કે શેઠ માર્કેટમાં તો લઈ ગયો પણ ત્યાં પોલીસ આવી. ત્યાં તો પોલીસ આવે જ ને, કે આવો સરસ ભીંડો પાડ્યો તો પોલીસે માગ્યો. આ ભીંડો કોણ ન માગે. એ કે મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, આપણે જેને ઓળખતા ન હોય એને થોડું દેવાય. કે પણ શેઠ મેં પોલીસને ના પાડી એટલે એ ખીજાણો, પોલીસને ના પડાય ન ખીજાય. અરે શેઠ મને એને ગાય દીધી, પોલીસ તો ગાય બોલે એનો ધડમ છે લે. અરે શેઠ એને ગાળ દીધી તમે હામી દીધી, હામી જ દેવાય ને, ખાઈ ઠડી લેવાય. અરે શેઠ મેં હામી દીધી તો પોલીસે મને શાર ધોકા માર્યા, ધોકા જ મારે ને, પોલીસને ગાયું દેવાય. આમાં એને ક્યાંય ના પાડી. એ જગ્યાએ આપણે હોય તો હાથ વિરોધ કરીને ઉભા હોય. હકારાત્મક બનવું એ માનો આધાર છે સાહેબ. એમાં શેઠાણી દુકાને આવ્યા ચા લઈ, એટલે ભીંડો જોઈ ગયા. શેઠાણી કે કેટલો છડજ ભીંડો છે, પોચો ન ખવાય, વાયડો પડે. ભલે પીડ્યો, ભલે પીડ્યો, અટ્ટા નહીં, જો બુદ્ધિ. ભીંડો નહીં રહેવા દીધો. બીજે દી જે ભીંડો દઈ ગયો છે ને ઉકો, એ આવ્યો શેઠ પાસે. શેઠ આવો આવો ઉકાભાઈ આવો, હજારક રૂપિયા ઉશીના દેહો, રો પીડ્યો ભીંડો. માખી નથી બેહવા દીધી, એમણા પીડ્યો છે, આ વાયડો પડે. જેનું જીવન હકારાત્મક હશે એ આગળથી વિચારી પણ શકશે. એટલે આ દુનિયામાં આપણી પહેલી વહેલી કોઈ ગુરુ હોય તો આપણી માં છે. પહેલી વહેલી આપણી ઘણા માણસો આટલી માનતા કરે, બધા 100% કુળદેવી બધાનું ધ્યાન દેવું જ જોવે, કુળદેવી આપણી માં છે. પણ આટલી હાલીન ચોટીલા જાય, આટલી હાલીન પાવાગઢ જાય અને ત્યાં 5-5 હજારની 50-50 હજારની માતાજીને ચૂંદડી ચડાવે અને પોતાની માને હાડલોય ન લઈ દેતો હોય તો ઓલી ડુંગર ઉપર બેઠી ને કોઈ દી એનો ચૂંદડી ન સ્વીકારે. એ ડુંગર ઉપર બેઠી એમ કે તારા ઉંબરમાં બેઠી ને એને પેલા માની લે, પછી ડુંગર વાળી તો ખમકારા કરતી છે ભલા માણા. હે, મારો કહેવાનો આ તાત્પર્ય એ છે કે જેની સાથે રહેનારા, જેની ભેળા વસનારા પણ ભરમાણા, મોટાના તળિયા ન મળ્યા. અને એમ આજ આવું મોટું ખોરડું મળ્યું છે, SRK નું આંગણું છે, પૂજ્ય ભાઈશ્રીની ભાગવત કથા. સોમ એમ રવિવારે તો કથા વિરામ, આજે 5મો દી થયો અને આજ ગોવર્ધનના દર્શન થયા. એક એક થી પ્રસંગ સાહેબ, અને પાછા પરિવારના ગ્રુપના ગ્રુપના માણસો, કોઈ વળી રામ લક્ષ્મણ જાનકી બને, કોઈ રાધા કૃષ્ણ બને. અને જો એને, અને હનુમાન દાદો ભાણિયા જરૂર ક્યાં ગયો? હનુમાન ભાણા ઉભો થતો, ભાણા ઉભો થા, ભાણા. અને હનુમાનજી બી ન થયો, તાળીઓથી વધાવો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. એક જણો શનિવારને થી ફૂલ થઈ ગયો, બોલો. શનિવારને થી ફૂલ થઈ ગયો અને આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. અને આ એવો લુખેશ, એના ઘરમાં ખાવા તેલ નહીં, એ એનથી ન જોવાનું કે અહીંયા ખાવા તેલ નથી અને આખું ગામ હનુમાન ઉપર ચડાવે. આપણે પહેલાં ગામડામાં જેણે જાનું કર્યું હોય ને, કાકાને બધાને ખબર હોય, સબજી કાકાને બધાને, આપણે ગામડામાં જાન પહેલાં ઉઘલતી ને, પછી ઘણા શું કે ખબર, હાલો હનુમાનની દેરીએ પગે લાગતા જાય, વિઘન ન આવે. પણ પગે લાગવા હનુમાન દાદાની દેરીએ હું કામ જતા ને એ પછી ખબર પડ્યો. હનુમાન દાદાની દેરીએજી ને આમ લાંબા હાથ કરે, હે હનુમાન જતી, હું કામ લાંબો હાથ કરે. ગામે તેલ ચડાવ્યું હોય ને, એનો ખાડો પીડ્યો હોય, એ ખાડામાં હાથ નાખે, હે હનુમાન જતી, હોવ ના હારા વાના કરજે મારા બા, હનુમાનના તેલ નાખ્યા. આમાં મારો વાલીડો ક્યાંથી ભાઈ, આમાં તમને કહો ફેર કરાવે કયો, હે હનુમો જતી મારો બાપ, હે ભગવાન.
પણ શનિવારની પૂર્વ સંધ્યા છે, શુક્રવાર છે આજ, એટલે આપણે આનંદ કરશું. પણ ટૂંકી વાત લઈ લેવા, તે એ ફૂલ થઈ ગયો ને, ફૂલમાં તો ખબર પડે ને, આપણે કોઈ છા ન હોય પણ ખબર હોય. અને તમે સાંભળી લો, જેને માણહાઈનો નશો હોય અને આવા વડીલોનો, ગોવિંદ કાકા જેવા, સમજી કાકા જે પર્યા ધોળકિયા પરિવારમાં, તમને હું તો ખાસ કહું છું કે તમને તમારા વડીલોનો નશો છે ને, તમને બીજો નશો કોઈ દી અસર ન કરી શકે ભલામણા, કારણ કે વડીલોનો નશો છે. અને હા, તો નશો તો એ જ છે ને. અને સાંભળજો, એનો નશો શું કામ છે, એ પોતે તમારી હામાં ખાલી થઈ જાય છે, એ પોતે તમારી હામાં ખાલી થઈ જાય છે, તમને આનંદ કરાવવામાં, તમારા આવા કાર્યક્રમો કરવામાં. અને જે વ્યક્તિ ખાલી થઈ જાય ને, એ હામાવાળાને ફૂલ કરી દે. આ કાચની બોટલ માળી પોચે ખાલી થઈ જાય ને, જો હામાને હળી ગયેલી હિંહલી ખાલી થઈ જાય ને હામાવાળાને ફૂલ કરી દેતી હોય, તો કહેવાય જો જ્યાં ખાનદાનીથી ભરેલા હોય અને એ ખાલી થતા હોય ને હામાને ફૂલ ન કરે તો માણહાય ન કહેવાય ભલા માણા. આ નરું સત્ય છે ભલા. એટલે ઓલો ફૂલ થઈ ગયો ને, હનુમાનજીને દેરીએ ગામ તેલ ચડાવતું હતું, ન્યા આવ્યો ગામના કે હાલો નીકળો સટકો હાલો, યુ કેન ગો આઉટ. અરે એક તમને કહું સાહેબ, આ દેશ છે ને એક ધર્મનો દેશ નથી, સનાતન ધર્મ સાથે જોડાઈને ચાલનારો આ દેશ. અને આ દેશમાં જ્યાં સુધી બધાની એકતા નહીં આવે, ત્યાં સુધી સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન અમારા નહીં કહી શકાય. આ મહારાણા પ્રતાપનું અકબરનું યુદ્ધ છે, કોઈ કોમવાદ નહોતો ગોવિંદ કાકા, હંમેશા યુદ્ધ છે એ ધર્મ ને અધર્મના જ હતા. જો મહારાણા પ્રતાપનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત. અનરું સત્ય છે. એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈક એ વાત કરીએ ને તો કોઈક એક ખાનામાં નાખી દે. એટલે આ ફૂલ પી ગયો, આપણે પીધેલા ગમે, આપણે શું, આપણે શું વાંધો છે ભાઈ, આપણે નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે કે પીવે એની ટીકા કરાય. આપણે એમાં કાંઈક હશે તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું હશે ને, પણ એનો કંઈ પ્રચાર ન કરાય, પીવાય નહીં. આપણે આ દેશ છે ને, એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વિયાવ્યા હતા કે અહીંયા વિયાવો ગુજરાત, ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, એટલે દારૂબંધી છે. વિશ્વમાં ગાંધી ને સરદાર વલ્લભભાઈ ક્યાંય નથી થયા સાહેબ, એ ગુજરાતમાં થયા છે. દુનિયામાં કોઈ એવો રાજા નથી જો 1800 ફાધર પહેલા આપી દે, એ ગુજરાતમાં થયો છે. અને જે રાખી દુનિયા ભારત સામું જોઈને બેઠું છે એ નરેન્દ્ર મોદી આઈનો થયો છે. અને અમિત શાહ વાણીઓ એ સાહેબ કેવું એને કર્યું, જોવો તો ખરા તમે. નહીં સાહેબ, આ આ 18 વરણ આમાં કોઈ એવી જ્ઞાતિ નથી કે એનો એ જ્ઞાતિનો એક તમે એમ કહેવાય કે પડથારનો પાણો ઊંચો કરો ને ઇતિહાસનું પાનું ન નીકળે સાહેબ. આ 18 વરણનું છે. અને પીવાવાળા એ બધા જ્ઞાતિમાંથી નીકળે, બધા એમાં દરેકમાં 10% બગાડો છે જ તે. ગમે એવો કેસર આંબો હોય બે સાંજ્યા નીકળે તે. બસ સાંજ્યાને વિનંતી કે આપણા કેસરના ભાવ જોઈ અને વાહે નજરું કરજો કે આપણે શું કામ સાંજ્યા છે, આપણે શું કામ પાછળ રહ્યા છીએ, કાંઈ એની ટીકા કરવામાં કાંઈ એની પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલામણા. અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ દુઃખી હોઈ શકે, બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ કોઈ દી નાનો ન રહી શકે. એમ આપ મૂળ તો પીતો છો, ગામની પ્રગતિ નહોતો જોઈ શકતો, એટલે છેલ્લે હનુમાન દાદા પહાવીને ગામના ગાલો નીકળો એક તેલના દીકરા જાવ છો ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન. ગામના વૈયા ગયા પછી પૂંજારી બેઠા હતા, પૂંજારીને કીધું હાલો બાપુ જય શિયા રામ,
પૂજારી કે આ બાપા આ આ ભાઈ જય જયરામ ભાઈ, પૂજારી ભાઈ ગયા. અને પછી હનુમાનજીને સામે એકલો ઊભો, પણ હનુમાનજી સામો લડી નામ જો ગામમાં લઈ તલવાર લઈ આવ્યો, તલવાર કાઢી હનુમાનજીને કે એ ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં હામી પાર્ટીમાં હોય. હનુમાનજીને ઘડીક તો છું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીને એમ છું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો આના માચમ વધે. હકીકત કહું સાહેબ, તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી. હા, હકીકત છે. આપણે મર્સિડી લઈને ગયા હોય ને રિક્ષાવાળો સામે સામે આવ્યો તો આપણે પાછી લઈ લેવાય, કારણ કે એમાં અઝડતા છે એટલે તો રિક્ષા છે એની પાસે. હકીકત છે. હવે હનુમાનજી જેવા હનુમાનજી સાહેબ ભગવાન રામને રાવણ મારવામાં દાદા ગોવિંદ કાકા પરશુઓ વળી ગયું. જેટલા માથા કાપે નવું ઉગે, જેટલા માથા કાપે ને ફળું સુધી નવું આવે. ભગવાન રામને પરશુઓ વળી ગયો અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ. કે તમારા સ્ટાફમાં તમારા એવા ઘણા હનુમાન હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે, કાકાને થયું શું સાહેબ, કેમ શું તકલીફ છે, હા આ તમારા હાસા હિતે શું. રામને પરશુઓ વળ્યો ને, આ રામાયણમાં નથી પાછો ગોતતા નહીં, હા પછી ક્યાંય બધું રામાયણમાં ન હોય, કારણ કે અમારું ક્યાંક હાંફળું તો જોવે કે નહીં તમારે. હા, ગાડલા આવે છે એનો અર્થ છે હજી મહેમાન આવે છે, કાંઈ વાંધો નહીં, અમારે ભાઈને રજૂ કરવા છે. કારણ કે અમે કેટલા વાગે આપણે 9:30 ચાલુ ચૂકાબો, 9 વાગે ચાલુ કરી નાખ્યું કાકા. હા, ટૂંકો દાખલો દઉં. રામને પરશુઓ વળી ગયો ને કાકા, એટલે હનુમાનજી રામને કીધું એમ એક કરવી આવતો કે રાવણ શું ન પડે. હનુમાનજી બે આછે ગદા પકડી અને તેણે ફરફુદડી ફરી અને હોય ઝાટકીને રાવણની કેડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે જો ભાખ દે, ભફાકો તો બોલે ને એ ક્યારે 10 માથા પડે એટલે ભડુદીન ગયો અને રાવણના મોઢામાં ધૂળ ગળી ગયું. હવે એક તો રાવણને એમાં આવો સાળો કરાય, રાવણ ઊભો છો તપેલ ત્રાંબા જેવી આખું થઈ ગયું, વિહે વિહ નેત્ર, અને ત્રાડો કોણે ખા કર્યો, કોણે ખા કર્યો, આખી સેના હજળ. રામે અડુક દિન હનુમાનને કોણી મારી, આનો નો સાળો કરાય તું એ દેખાય, અને ખીજવાતા છે ડો, કોણે ખા કર્યો, પૂછ્યા કોણે ખા કર્યો, પછી લક્ષ્મણે હનુમાનને ધોકો મારે મોયર થાય ને કેમ તું ખોટો કોક ને કાંઈક હેરાન કરાય. એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યો, હો મેં માર્યું. કારણ કે જે આછે જમાડ્યો હોય એ આછે મારવો પડે એ તો નોખું પડે ને, ત્યાં માર્યો, આઘા ત્યાં કર્યો. હા, રાવણ કે તારી માને ધન્યવાદ. હવે આવું હોય રામાયણમાં કઈ પણ છે, 108 પ્રકારની રામાયણ છે. હા, આ કાંઈ હું ખોટું નથી કહેતો, નકર અત્યારે રેકોર્ડિંગ થાય કોઈ અમારો કાઠલો પકડીને બે નો નાખે અમને, સોટી હું પીડ્યા. હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ, તો હનુમાને કીધું તારી માને ધન્યવાદ. પણ બાંધવામાં તો હામ હામ આમ જ હોય ને,
એ ઘરે બે પ્રોગ્રામ છે ભણા. મજા આવે ને તમને? બસ હવે સાંભળજો. એટલે હનુમાનજી કીધું કે મારી માને ધન્યવાદ હે ને, તે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને. હનુમાન કે તમે પેલા કીધું તારી માને ધન્યવાદ એટલે મેં તમને સામું કીધું. ત્યારે રાવણ બોલે છે કે હે હનુમંત, તમારી માને ધન્યવાદ એ માટે આપું કે હું રાવણ શિવનો એકલોતો શિષ્ય અને ભગવાન મહાદેવની જ્યારે સ્તુતિ કરું તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ ભગવાન શિવનું જ્યારે આવાહન કરતો, એટલું નહીં જ્યારે શિવનું સ્તોત્રનું ગાન કરતો હોઉં અને મહાદેવ જ્યારે પ્રસન્ન ન થાય. ભગવાન શિવના તપમાં બેહી જાઓ અને મહાદેવ મારી હામું ન જોવે અને તેથી મારા આતરડા કાઢી એનું વાદ્ય બનાવી અને રાવણ રચિત મારું પોતાનું રચિત એમ કેવા શિવ તાંડવ ગાતો હોઉં અને સતા શિવ મારી હામું ન જોવે અને પછી ઈ શિવને મારી 20 હાથની હાથથી મારી 20 ભુજાઓની હો આંગળ્યું અને મારી 20 ભુજાઓથી ભગવાન શિવને કૈલાસ હોતો એમ કહેવાય ગુસ્સો લઉં તો આકાશ રૂપી સરોવર મહાબળ હનુમાન આકાશ રૂપી સરોવરમાં રાવણની આંગળી રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થો અને તારા રાઘવને મને જો પરસો વળી જતો હોય. ત્રણ લોકનો અધિપતિ મારી હામો ઊભો છે એને જો પરસેવો વળી જતો હોય અને એ રાવણને તું એક ગદા ભેગો પાડી દે ધૂળ સાડતો કરી દો તો ન કહું તમારી માને ધન્યવાદ એમ. હવે સાંભળજો. પછી રાવણ કહે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો? ત્યાં કે રાવણ શિવનો એકલોતો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે, એનો સ્તોત્ર કર્યું છે, એનો કૈલાસ ઊંચો કર્યો છે અને તારી હામો શિવનો 11મો રુદ્ર ઉભો છે. તારા ગુરુને ન ઓળખી શક્યો કે તારી હામો કોણ ઉભો છે? હાથ વજ્ર વર્ધજા બિરાજે કંધે મોજનો ઈ સાજે. એ રાવણ આખી કોઈ પ્રસંગમાં મેં ગદા લીધી નથી અને મારો ગદાનો પ્રહાર આ પૃથ્વી ના ખમી શકે અને ઈ જો ગદા હું પૃથ્વીમાં મારું તો ગાંડો થેલો હાથી પાકલ સિભડા માથે પગ દઈ દે અને જેમ સિભડાની પરિસ્થિતિ થઈ જાય એમ પૃથ્વીની પરિસ્થિતિ કરી નાખું, ચૂર 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 થઈ જાય આખી પૃથ્વી. એને બદલે તું એક ગદા ભેગો એટલા જોરથી મેં તને ગદા મારી નોચ્યું તને ટસક ગયું, નહીં તને મારા ગદાના પ્રહારથી તો તું પૃથ્વીની હોહરવો નીકળી જાવ છો. એને બદલે ખાલી ઊંએ ન કર્યું અને ખાલી પડી ગયો ને જીવી ગયો ને એટલે કહું છું કે વાહ રાવણ તારી જનેતાને ધન્યવાદ. કારણ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. હે રામ દોતયા તુલિત બલ દામા અંજનિ પુત્ર પવન સુત નામા. હે મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે કંચન ભરણ વિરાજ સુમેટા કાનન કુંડલ કુંજિત કે કાનન કુંડલ કુંજિત કે કાનન કુંડલ કુંજિત કે. હનુમાનજી વાળી વાત પછીના રાઉન્ડમાં કરશું પણ એ પહેલા હનુમાન ચાલીસાની હારો હાર હું ઘનશ્યામભાઈ લખાણીને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એને મોજ આવે એવી વાતો લઈ આનંદ લઈને આપની સમક્ષ આવે છે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણી. જોરદાર તાળીના ગળાથી વધાવો, એટલી તાળી બધા હાથ ઉંચા કરીને તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ. અમારા બધા સાજિંદાનો પરિચય તો ઘનશ્યામભાઈ આપી દીધો છે પણ અમારી સાથે બેઠેલા વિશાલભાઈ પટેલ અમારા એને તાળીઓના ગગડાથી વધાવો. અમારી જે કોકોનેટ જે કંપની જે દેશ પરદેશમાં અમારા કીર્તિભાઈના જે કંઈ પ્રોગ્રામો થાય છે એ વિશાલભાઈ હસ્તગત થાય છે એવા અમારા વિશાલભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. વિશાલ પટેલને તાળીઓના ગગડાથી આપણે એમને વધાવો. વિનંતી કરું ઘનશ્યામભાઈ લખાણીને તાળીઓથી આપણે વધાવ્યો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લખાણી આવો મારો બાપ.